નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાનવંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરીએ આજે આપણે એક નવા વિષય અને એક નવા યુનિટ સાથે મળ્યા છીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ અગિયારના છ યુનિટ આપણે પૂરા કર્યા સાતમું યુનિટ જે છે યુનિટ નંબર સાત એ સમગ્ર પ્રકરણ રદ કરેલ છે આ વર્ષે સરકારે ત્રીસ ટકા કોર્સ જે બાદ થયો છે એમાં યુનિટ નંબર સાત જે છે એ ફરીવાર ખાનગીકરણ ઉદારીકરણ ને વૈશ્વિકીકરણ નહોતું જેનો અભ્યાસ આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં કરી ગયા છીએ એટલે યુનિટ નંબર સાત જે છે એ આ વખતે જે ત્રીસ ટકા કોર્સ બાદ થયો એ ત્રીસ ટકા કોર્સ બાદમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ અગિયારમાંથી સાતમો યુનિટ છે સમગ્ર પ્રકરણ રદ કરેલ છે એટલે કે સાતમા યુનિટમાંથી પ્રશ્નો પૂછાશે નહીં તો સીધું જ આપણે યુનિટ નંબર આઠ મૂડીના પ્રાપ્તિ સ્થાનો ત્યાંથી શરૂ કરવાનું છે તો ચાલો આપણે શરૂ કરીએ ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો સોર્સ ઓફ બિઝનેસ ફાઇનાન્સ ધંધાકીય મૂડી જોતી હોય તો ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો કયા કયા હોઈ શકે આપણને બધાને ખ્યાલ છે કે કોઈ પણ ધંધો શરૂ કરવો હોય નાનો હોય કે મોટો હોય મૂડી વગર કલ્પના કરી શકાય નહીં મૂડી વગર કોઈ પણ નાનો કે મોટો ધંધો એ શરૂ થઈ શકે નહીં આપણે અગાઉ કીધું એમ કે જેમ શરીર છે એને લોહી વગર ન ચાલે એવી રીતના ધંધામાં નાણું એ રક્ત સમાન છે કોઈ પણ ધંધાકીય એકમ માટે નાણું એ રક્ત સમાન છે આમ ધંધાકીય મૂડી આવી મૂડી છે એના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે ક્યાં ક્યાંથી આપણે આવી મૂડી મેળવી શકીએ એના વિશે આજના આ નવા યુનિટ યુનિટ નંબર આઠ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ અગિયાર એનો આપણે અભ્યાસ કરવાનો છે તો ચાલો આપણે એ શરૂ કરીએ સૌપ્રથમ જોઈએ તો પ્રસ્તાવના ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે અનેક શોધ થઈ ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકીકરણ અમલમાં આવ્યું જેના કારણે એકમનું કદ વધ્યું દરેક કાર્ય માટે અલગ અલગ જરૂરિયાત ઉદ્ભવી તેના કારણે એકમમાં વિશિષ્ટકરણ જરૂરી બન્યું અને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું આ માટે એકમમાં મોટા પ્રમાણમાં મૂડી રોકાણ અનિવાર્ય બન્યું કોઈ એક વ્યક્તિ કે જૂથ દ્વારા રોકાણ કરવાનું અને જોખમ લેવાનું અશક્ય બન્યું પરિણામે ધંધાકીય વ્યવસ્થાનું કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું સાથે સાથે નાણાંના વિવિધ પ્રાપ્તિ સ્થાનો પણ અસ્તિત્વમાં આવ્યા એમ કહી શકાય ફરી વાર ઔદ્યોગિક ક્રાંતિ થઈ આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિ થવાથી ધરખમ વધારો ઉદ્યોગોનો થયો નવા નવા ઉદ્યોગો છે એ અસ્તિત્વમાં આવ્યા અગાઉના યુનિટમાં આપણે આયાત નિકાસમાં જોયું કે ભાઈ વિદેશની કંપનીઓ છે એ પણ ભારતમાં રોકાણ કરવા માટે આકર્ષણ વધ્યું આમ સૌ પ્રથમ ધંધાકીય મૂડીનો ખ્યાલ એ અસ્તિત્વમાં આવ્યો નામાની દ્રષ્ટિએ મૂડી શબ્દ મર્યાદિત અર્થમાં વપરાય છે જેમાં મૂડી એટલે ધંધાના માલિકોએ ધંધામાં રોકેલ રોકડ માલ કે મિલકતને મૂડી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ વાણિજ્યમાં મૂડી શબ્દ વ્યાપક અર્થમાં વપરાય છે ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલી રકમ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલી રકમનો પણ મૂડીમાં સમાવેશ થાય છે આમ વ્યાપક અર્થમાં મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ જેને આપણે મૂડી તરીકે ઓળખી શકીએ તો પહેલો મુદ્દો છે કે ધંધાકીય મૂડીની જરૂરિયાત શા માટે આવી મૂડીની જરૂર શા માટે પડે છે આવી મૂડી ન હોય તો ન ચાલે તો ધંધાકીય મૂડીની જરૂરિયાતો શા માટે છે તો ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને અસરકારક રીતે પાર પાડવા માટે મૂડી અત્યંત જરૂરી છે આપણે અગાઉ જ કીધું કે નાણું જે છે એ ધંધાકીય એકમમાં રક્ત સમાન છે તો નાણું એ ધંધાકીય એકમના કોઈપણ કાર્યો પૂરા કરવા માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે તો ધંધાની સ્થાપના માટે જોઈએ કે ધંધાની સ્થાપના માટે આવી મૂડી છે એ જરૂરી છે પહેલું છે ધંધાની સ્થાપના કરવા માટે ધંધાકીય એકમની સ્થાપના કરવા માટે વિવિધ ખર્ચાઓ જેમાં એકમની પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ અને નોંધણીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરવા માટે કાયદાકીય નિષ્ણાતોની ફી નોંધણી ફી વગેરે ખર્ચાને પહોંચી વળવા માટે મૂડીની જરૂર પડે કહી શકીએ છે સ્થિર મિલકતોની ખરીદી માટે ધંધાકીય એકમમાં લાંબા સમયગાળા માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે તેને સ્થિર મિલકતો કહે છે આવી મિલકતોમાં વારંવાર ફેરફાર શક્ય બનતો નથી સ્થિર મિલકતો જેવી કે જમીન મકાન યંત્રો વાહનો વગેરે માટે મોટા પ્રમાણમાં લાંબા ગાળાની મૂડીની જરૂર પડે છે એમ કહી શકીએ પરિવાર સ્થિર મિલકતોની ખરીદી માટે ધંધાકીય એકમમાં લાંબા સમયગાળા માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે તેને સ્થિર મિલકતો કહે છે આવી મિલકતોમાં વારંવાર ફેરફાર શક્ય બનતો નથી સ્થિર મિલકતો જેવી કે જમીન મકાન યંત્રો વાહનો વગેરે માટે મોટા પ્રમાણમાં લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત રહે છે કહી શકાય ચાલુ મિલકતો માટે રોજબરોજની પ્રવૃત્તિ સરળતાથી ચાલે તે માટે ધંધામાં કાર્યશીલ મૂડી જરૂરી છે જેવી કે કાચો માલ ખરીદવા વેતન મજૂરી ચૂકવવા વેપારને સહાયક સેવાઓ પેટે ચૂકવણી માટે તથા તૈયાર માલના સ્ટોકમાં રોકાણ કરવા માટે કાર્યક્ષીલ મૂડી છે એની જરૂર પડે છે ત્યારબાદ જોઈએ તો ધંધાને આધુનિકીકરણ અત્યાધુનિક બનાવવો હોય તેના ખ્યાલ છે આપણે ટેકનોલોજી બરાબર નવી નવી શોધખોળો આ બધાના કારણે આધુનિકીકરણ કરવું હોય અને ધંધાનું વિસ્તરણ કરવું હોય તો એની માટે પણ મૂડીની જરૂર પડે તો ધંધાના આધુનિકીકરણ માટે અને વિસ્તરણ કરવું હોય એની માટે મૂડીની જરૂર પડે નવી શોધખોળો થવાના કારણે ધંધાકીય એકમમાં આધુનિકીકરણ વિસ્તરણ અને ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવા માટે મોટા પ્રમાણમાં મૂડીની જરૂર પડે છે આ ઉપરાંત આકસ્મિક જરૂરિયાત કોઈકવાર આવી પડે તેવી આકસ્મિક જરૂરિયાત માટે પણ આવી મૂડીની જરૂરિયાત હોય છે ધંધાકીય એકમને ઘણા બધા આંતરિક કે બાહ્ય પરિબળો અસર કરતા હોય છે આપણને ખબર છે કોઈ પણ પરિસ્થિતિ હોય તો એને બે પરિબળો અસર કરે એક ધંધાના આંતરિક પરિબળો અને બીજા જે છે એ ધંધાના બાહ્ય પરિબળો તો જેના કારણે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદભવે જેવા કે કર્મચારીઓની હડતાલ પડે તો આકસ્મિક મૂડીની જરૂર પડે સરકારી નીતિમાં અણધારિયા ફેરફાર થાય વેપાર ચક્ર કુદરતી આપત્તિઓ વગેરે પરિબળોનો સામનો કરવા આકસ્મિક મૂડીની જરૂરિયાત ઊભી થાય છે એમ આપણે કહી શકીએ ત્યારબાદ છે ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ જણાવો ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ આપણે અગાઉ જ કીધું કે કોઈ પણ ધંધાકીય એકમ માટે નાણું એ રક્ત સમાન છે નાણું એ એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ગુમ્યા કરે છે ધંધાકીય મૂડીને માનવ શરીરના રક્ત સાથે સરખાવી શકાય માનવ શરીરમાં રક્તનું જેટલું મહત્ત્વ છે તેટલું મહત્ત્વ ધંધાકીય એકમમાં મૂડીનું છે ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ સમયસર ચલાવવા માટે યોગ્ય નાણાકીય વ્યવસ્થા અનિવાર્ય છે મૂડી વિના ધંધાકીય એકમના વ્યવહારો શક્ય નથી નાણાંનો જથ્થો મર્યાદિત છે અને તેના વૈકલ્પિક ઉપયોગો અનેક છે માટે નાણાંનો સમજી વિચારી કાર્યક્ષમ અને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ ધંધામાં નાણાંની અછતને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમ કે લેણદારોને ચૂકવણીમાં વિલંબ થવાથી ધંધાકીય એકમની શાખ જોખમાય હોય છે ક્યારેક નફાકારક રોકાણની ઉજ્જવળ તકો જતી કરવી પડે છે રોકડ વટાવનો લાભ જતો કરવો પડે કાચા માલની સમયસર ખરીદી ના કરી શકાય વગેરે માટે પૂરતા પ્રમાણમાં મૂડી હોવી અત્યંત જરૂરી છે તમે જો આ બધું ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ કેટલું છે કાચા માલથી શરીર કરો તો ફરીવાર એમાં આવ્યું હતું માનવ શરીરમાં રક્તનું જેટલું મહત્વ છે એટલું જ ધંધામાં મૂડીનું મહત્વ છે બધી જ પરિસ્થિતિમાં નાણું છે અથવા મૂડી છે એ અગત્યતા ધરાવે છે જો નાણું ન હોય તો લેણદારોને ચૂકવણીમાં વિલંબ થાય તો આવું થાય એટલે શું થાય કોઈ આપણને પછી બાકી આપે નહીં શાખ આપે નહીં એ જોખમ હોય ક્યારેક નફાકારક રોકાણની ઉજ્જવળ તકો જતી કરવી પડે લાભ રોકડવટાવ જતો કરવો પડે કાચા માલની સમયસર ખરીદી ન કરી શકાય આવા ઘણા બધા પ્રશ્નો છે એ સામે આવે આમ ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ છે એ ઘણું બધું છે જે જોખમ હોય છે એમ કહી શકાય આપણે માલિકી ભંડોળો માલિકી ભંડોળ જે છે એ માલિકી ભંડોળો કેવા હોય કેટલા હોય કયા પ્રકારના હોય ચાર્ટ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ માલિકી ભંડોળો ઓનર્સ ફંડ્સ તો માલિકી ભંડોળ જોઈએ તો મુખ્ય ત્રણ રીતે પહેલું બીજું અને ત્રીજું ઇક્વિટી શેર દ્વારા પ્રેફરન્સ શેર દ્વારા અને રાખી મૂકેલી કમાણી અથવા નફાનું ધંધામાં પુનઃરોકાણ ફરીવાર રાખી મૂકેલી કમાણી અથવા નફાનું ધંધામાં પુનઃરોકાણ એવી રીતના એ મૂડી છે પ્રાપ્ત કરી શકાય એમ કહી શકીએ તો માલિકી ભંડોળો જે છે એ માલિકી ભંડોળોમાં ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર રાખી મૂકેલી કમાણી અથવા નફાનું ધંધામાં પુનઃરોકાણ એ માટે જરૂરી છે એમાં ઇક્વિટી શેરમાં સામાન્ય ઇક્વિટી શેર સ્વેટ ઇક્વિટી શેર અન્ય ઇક્વિટી શેર પ્રેફરન્સ શેરમાં વીસ વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને વીસ વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેરનો સમાવેશ થાય ત્યારબાદ રાખી મૂકેલ કમાણી અથવા નફાનું ધંધામાં પુનઃરોકાણ ફરીવાર માલિકીના ભંડોળો એમાં ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલી કમાણી અથવા નફાનું ધંધામાં પુનઃરોકાણ એનો સમાવેશ થાય છે ઇક્વિટી શેરમાં પ્રકારો જોઈએ તો ઇક્વિટી શેરમાં સામાન્ય ઇક્વિટી શેર સ્વેટ ઇક્વિટી શેર અન્ય ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે પ્રેફરન્સ શેર જોઈએ તો પ્રેફરન્સ શેરમાં વીસ વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર વીસ વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર રાખી મૂકેલ કમાણી અથવા નફાનું પુનઃરોકાણ એનો સમાવેશ થાય છે હવે ઇક્વિટી શેર જે છે ઇક્વિટી શેરનો અર્થ અને એની લાક્ષણિકતાઓ જે છે એ જોવાનો પ્રયત્ન કરીએ તો પહેલા અર્થ જોઈએ ઇક્વિટી શેરનો ઇક્વિટી શેરમાં જોઈએ તો જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળતો હોય તેને ઇક્વિટી શેર કહે છે ફરીવાર એક માર્કનો પ્રશ્ન ઇક્વિટી શેર તમે કોને કહો પહેલાં તો શેરના મુખ્ય બે પ્રકાર છે એક ઇક્વિટી શેર અને બીજું પ્રેફરન્સ શેર તો ઇક્વિટી શેર છે એ તમે કોને કહી શકો જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો સૌથી છેલ્લે મળતો હોય હક એને ઇક્વિટી શેર અથવા એને આવા શેર જે ધારણ કરે છે એને ઇક્વિટી શેર હોલ્ડરો તરીકે ઓળખવામાં આવે છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર આ શેર બહાર પાડવાના મુખ્ય બે રીતો છે બે પ્રકારના શેર હોય ઇક્વિટી શેર હોલ્ડરો છે એ સાચા માલિકો ગણાય અને પ્રેફરન્સ શેર હોલ્ડર છે એ સિક્યોર ગણાય એને નફો થાય કે ખોટ થાય એને આપણે ડિવિડન્ડ ચૂકવવું જ પડે બીજું કે શેરમાં જો તમે રોકાણ કરો તો શેરમાં રોકાણ કરો તો એના વળતર રૂપે ડિવિડન્ડ મળે અને ડિબેન્ચરમાં રોકાણ કરો તો એના વળતર રૂપે વ્યાજ મળે છે આમ ઇક્વિટી શેરનો અર્થ જોયો એની ઉપરથી જ આપણને એના લક્ષણો ખબર પડી જાય બીજા અર્થમાં કહેવાય કે જોખમી શેર છે જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળતો હોય તેને ઇક્વિટી શેર કહે છે એમ કહી શકીએ એની લાક્ષણિકતાઓ જોઈએ તો સાચા માલિકો આ પ્રકારના શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો કે વફાદાર સાથી કહેવાય કારણ કે તેઓ પ્રેફરન્સ શેર હોલ્ડર કરતાં વધુ જોખમ ઉઠાવે છે ફરીવાર સાચા માલિકો આ પ્રકારના શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો કે વફાદાર સાથી કહેવાય કારણ કે તેઓ પ્રેફરન્સ શેર હોલ્ડરો કરતાં વધુ જોખમ ઉઠાવે છે મતાધિકાર સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરોને સભામાં શેરદીઠ મત આપવાનો અધિકાર છે ત્યારબાદ ત્રીજું જોઈએ ડિવિડન્ડ તો આ પ્રકારના શેર હોલ્ડરોને મળતા ડિવિડન અને ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે નફા સાથે સંબંધ આ પ્રકારના શેર હોલ્ડરોને મળતું ડિવિડન નફા સાથે સંબંધ ધરાવે છે નફાની વધઘટ સાથે ડિવિડન્ડના દરમાં વધઘટ થાય છે સામાન્ય સભા કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો એને હક અને અધિકાર હોય છે મતદાન કરવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર પણ આ શેર હોલ્ડરોને આ એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરોને મળે છે મૂડી પરત સામાન્ય રીતે આ શેર મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતી નથી જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ હોય ત્યાં સુધી છે એ આવા પ્રકારની મૂડી છે એ પરત કરવામાં આવતી નથી કંપનીના વિસર્જન વખતે જ પરત કરવામાં આવે ત્યાં સુધી એને ડિવિડન્ડ આપવામાં આવે છે વિસર્જન કંપનીના વિસર્જન વખતે પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો આ શેર હોલ્ડરોને મૂડી પરત કરવામાં આવે છે ફરી વાર વિસર્જન કંપનીના વિસર્જન વખતે પ્રે શેર હોલ્ડરોને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો આ શેર હોલ્ડરોને મૂડી પરત કરવામાં આવે છે લાયકાતના શેર કંપનીના ચૂંટાયેલા સંચાલક બનવા માટે ફરીવાર કંપનીના ચૂંટાયેલા સંચાલક બનવા માટે જો આવેદનપત્રમાં જોગવાઈ કરવામાં આવી હોય અને સંચાલકોએ સંમતિ આપી હોય તો આ શેરને લાયકાતના શેર તરીકે ઓળખવામાં આવે છે એમ કહી શકાય મૂડી લાભ જોઈએ આ શેર હોલ્ડરોને જુદા જુદા પ્રકારના લાભ મળે છે હકના શેર બોનસ શેર શેરનો બજાર ભાવ વધતા થતો લાભ વગેરે આ મૂડી લાભ તરીકે ઓળખવામાં આવે છે જેનો લાભ છે આવા શેર હોલ્ડરોને થતો હોય છે ત્યારબાદ અંતિમ છે શેરની નોંધણી માન્ય શેર બજારમાં આ પ્રકારના શેરની નોંધણી કરવામાં આવી હોય છે જેથી આ પ્રકારના શેરનું ખરીદ વેચાણ બજાર ભાવે મુક્ત રીતે કરી શકાય છે એમ આપણે કહી શકીએ ફરીવાર શેરની નોંધણી માન્ય શેર બજારમાં આ પ્રકારના શેરની નોંધણી કરવામાં આવી હોય છે જેથી આ પ્રકારના શેરનું ખરીદ વેચાણ બજાર ભાવે મુક્ત રીતે કરી શકાય છે એમ કહી શકીએ ઇક્વિટી શેર એના પ્રકારો પણ જોઈ લઈએ એટલે ઇક્વિટી શેરનો મુદ્દો છે એ પૂરો થઈ જાય ઇક્વિટી શેર જે છે એ ઇક્વિટી શેર ના પ્રકાર કયા તો કે સામાન્ય ઇક્વિટી શેર આ શેર કંપની માટે ખૂબ જ અગત્યના છે શેર મૂડી મેળવતી દરેક કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે આ શેર ખરીદનાર શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો છે આ શેર હોલ્ડરો જ કંપનીના ધંધાનું સાચું જોખમ ઉઠાવે છે કારણ કે આ શેર પર ડિવિડન્ડ મળવાનું અને મળે તો ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે કીધું એમ જોખમી છે ઉપરાંત કંપની ફડચામાં જાય કે વિસર્જન કરવામાં આવે ત્યારે મિલકતના વેચાણથી ઉપજેલ રકમમાંથી દેવાની ચૂકવણી કર્યા બાદ તેઓને સૌથી છેલ્લે મૂડી પરત મળે છે પ્રવર્તકો ટૂંકા ગાળાની પ્રવર્તકો ટૂંકા ગાળાની મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પોતાની મૂડી ઊભી કરવા આ શેર બહાર પાડે છે કંપની મોટા પાયા પર મૂડી મેળવવા માટે તેની મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી નાખે છે આ દરેક હિસ્સાને શેર કહે છે આ શેર ખરીદનારને શેર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે બીજું છે સ્વેટ ઇક્વિટી શેર એક માર્કમાં પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન છે સ્વેટ ઇક્વિટી શેર એટલે શું કંપની તેના સંચાલકો અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને તથા કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેધથી જે શેર ફાળવે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે ફરીવાર સ્વેટ ઇક્વિટી શેર કંપની તેના સંચાલકો અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને તથા કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેદથી જે શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે અન્ય શેર અન્ય ઇક્વિટી શેરમાં અન્ય ઇક્વિટી શેર બે પ્રકારના છે મતાધિકાર સાથેના ઇક્વિટી શેર બીજું છે ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકારીઓ સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરીવાર ઇક્વિટી શેરનો અર્થ એની લાક્ષણિકતાઓ અને એના પ્રકારો જોયા લાક્ષણિકતાઓ ફરી એકવાર જોઈ લઈએ કે સાચા માલિકો ગણાય મતાધિકારનો અધિકાર છે ડિવિડન્ડ મેળવવાનો અધિકાર છે પણ એ અનિશ્ચિત હોય છે નફા સાથે સંબંધ છે સામાન્ય સભામાં મતદાન કરવાનો અધિકાર છે મૂડી સૌથી છેલ્લે પરત મળે છે વિસર્જન થાય ત્યારે જ મળે છે લાયકાતના શેર છે એ સંચાલકોની સંમતિથી વેચી શકાય મૂડી લાભ વધુ હોય તો બોનસ શેર શેર બજારના ભાવ વગેરેનો મળી શકે શેરની નોંધણી જે હોય એ શેરની નોંધણી કરાવી શકે ઇક્વિટી શેરના પ્રકારો જોઈએ તો સામાન્ય ઇક્વિટી શેર જોયા સ્વેટ ઇક્વિટી શેર જોયા અને અન્ય ઇક્વિટી શેર જોયા એમાં પણ બે પ્રકારો હતા મતાધિકાર સાથેના ઇક્વિટી શેર અને ડિવિડન્ડના સંબંધોમાં જુદા જુદા અધિકારોના ઇક્વિટી શેર તો હવે પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે આપણે મળશું ત્યારે પ્રેફરન્સ શેર જેમ ઇક્વિટી શેર જોયા એ પણ એક શેરનો પ્રકાર જ છે એવી જ રીતના હવે આપણે પ્રેફરન્સ શેર જોઈશું પણ આ પ્રેફરન્સ શેર છે જે છે એ સિક્યોર છે કંપનીને નફો થાય કે ખોટ થાય એને ચોક્કસ દરે જે છે એ આપણે એને ડિવિડન્ડ ચૂકવવું પડે તો વિદ્યાર્થી મિત્રો આ બધા જે છે એ વ્યવસ્થિત રીતે વિડીયો જોઈને બધા પ્રશ્નો પાકા કરતા રહેજો બાકી બુક મોટા ભાગના વિદ્યાર્થીઓએ વેટ કાપી કાપીને નાડી વળી બનાવી છે જે બુક ચલાવી ન લેવાય એના માર્ક મળશે નહીં થોડાક જ વિદ્યાર્થીઓએ વ્યવસ્થિત બુક બનાવી છે એટલે જે વિદ્યાર્થીઓને બાકી હોય એ વિદ્યાર્થીઓ ખાસ ફરીવાર બુક બનાવીને દેખાડી જાય જો કાપેલું હોય છે નહીં બનાવો તો આપને વીસ માર્ક મળશે નહીં હું મૂકતો જ નથી જે વિદ્યાર્થીઓએ બુક નહીં બનાવી હોય તો આ બધા વિદ્યાર્થી મિત્રોને અથવા કાપીને બનાવીએ છે તો માર્ક મળશે નહીં જેની ખાસ દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી આભાર